બધાજી જય ગિરનારી, મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અને જો અત્યારે 10 વાગી ગયા છે અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને હમણાં મમ્મી રસોઈ બનાવી નાખશે. અને જો આજે તો હેપી ન્યુ યર છે અને આજથી 2024 શરૂ થઈ ગયું છે. અને આઈ હોપ કે તમારું બધાનું 2023 સારું ગયું હોય અને તમારા બધાનું 2024 પણ બહુ જ સારું જાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને જો અત્યારે તો આજે તો હેપી ન્યુ યર છે અને આજે તો બધાનો બર્થડે પણ છે, સાર્વજનિક બર્થડે કહેવાય આજે તો, એટલે બધાને હેપી બર્થડે જેનો બર્થડે હોય એને, કેમ કે આજે તો ઘણા બધાનો બર્થડે હશે. હેલો, વાગી ગયા છે 2 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બપોરા કરવા બેસી ગયા છીએ, તો હાલો બધા બપોરો કરવા. તો જો આજે બપોરા બટેટા શાક છાશ ને રોટલા અને જો ન્યુ યરનો સ્પેશિયલ શીરો બનાવ્યો છે અને જો હવે બપોરો કરવા બેસી ગયા છીએ અને મીરાય બપોરો કરવા બેસી ગઈ છે. હેપી ન્યુ યર મીરા. અને જો બપોરો કરવા બેસી ગઈ છો કા મીરા, જમી લે હાલ ફટાફટ, રમવું નથી. તો હાલો બપોરો કરવા બેસી ગયા છીએ, તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. મમ્મીએ રેકડી બધું મૂકી દીધું છે, લીંબુ નાદુ ને સોયા ભાજી, હળદર ને મરચી ને મેથી ને કોથમી ને બધું મૂકી દીધું છે. પાલક ને મૂળા ને ચીમડો પુદીનો, આજે તો ચણા પણ આવ્યા છે, ડ્રાય આ બાજુ મૂકી છે આજે તો. અને બધું હે ને મમ્મીએ રેકડી ગોઠવી નાખી છે સરસની, આજે તો ચણા પણ આવ્યા છે, ડુંગળી નથી લાવ્યા આજે તો, એટલે ચણા અને રાય મૂકી દીધું છે મેં. અને હજી લસણ બાકી છે અહીંયા મૂકવાનું, હમણાં પપ્પા પૂરિયા વાળી છે ને એટલે મૂકી દઈશ. રસ્તામાં નખરા પડીશ ને તો લાગ. તો અમે માર્કેટમાં પહોંચી ગયા છીએ અને જો હવે પપ્પા શાકભાજી વેચે. કા પપ્પા? 20 રૂપિયા. અમે 1 રૂપિયા નહીં લે, 0 રૂપિયા દેશું. કઢી પત્તા. બીજું હવે બીજું શું છે બતાવો? કઢી પત્તા લાવો. આ બે હે ને દાદા કરે ને કઈક જીદ કરે, શું જીદ કરો? મીરા પાર્ટી દેશે તમારા બર્થડે ની. મીરા શું પાર્ટી છે? હા તો દે ચોકલેટ બધા. દાદા મોબાઈલ જોવે. અમે કીધું મીરા, દાદા મીરા પાર્ટી થઈ છે તમારા બર્થડે ની. હાલો તો ગાડી કરી હતી હું. હાલો હાલો કરે, હાલો હાલો હાલો. ઊંધિયું ચાપડી નું પ્લાનિંગ કરી હતી. હા તો કરી ને ગયેલ તું ઊંધિયું ચાપડી. આ સેની 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 ઊંધિયું ચાપડી ને ઊંધિયું ચાપડી. વાગી ગયા છે 7:30 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. તો હાલો આજે આપણે રસોઈ બનાવવાની છે. આજે તમારે એકને જ રસોઈ બનાવવાની છે. પૂજા દીદી ને કરે છે કામ, એટલે આજે તમારે એકની જ રસોઈ બનાવવાની છે. તો જોઈએ આજે રસોઈમાં શું બનાવી. એટલે એમ તો હું માર્કેટમાં ગઈ હતી એટલે લઈ આવી છું શાકભાજી ને એવું. તો આજે વાલ વટાણાનું શાક બનાવવાનું છે કા મમ્મી? તો જો આજે વાલ વટાણાનું શાક બનાવવાનું છે અને રોટલી ને એવું બનાવવાનું છે. અને આજે હેપી ન્યુ યર છે તો આપણે કંઈક મીઠાઈમાં પણ કંઈક સરસ મજાનું મારી સ્પેશિયલ વસ્તુ બનાવશું. તો હાલો જોઈ
છેલ્લે સુધી વિડીયોમાં રહેજો. એમ તો તમને બધાને ખબર જ હશે કે મને શું ભાવે છે, પણ તોય તમને બધાને ભૂલાઈ ગયું હોય તો આજે મારી એક સ્પેશિયલ વાનગી હું બનાવવાની છું. મને આવડે છે ને મને ભાવે બહુ જ. એટલે તો જો આપણે પહેલાં શાક રોટલી બનાવી લઈ, પછી આજે હેપી ન્યૂની સ્પેશિયલ મીઠી વસ્તુ બનાવશું આપણે. તો બધા છેલ્લે સુધી વિડીયોમાં રહેજો. હાલો ગાય, તો જો રસોઈ બનાવવા હાલો. તો જો આપણે શાક રોટલી બની ગઈ છે ને આપણી સ્પેશિયલ વસ્તુ છે આ જો મીઠી સેવ. તો આજે આપણે મીઠી સેવ બનાવવાની છે. તો હાલો હવે આપણે સેવ બનાવવાનું ચાલુ કરી દેવી. તો આપણે જો ઘી લઈ લીધું છે અને તપેલું ને એવું બધું લઈ લીધું છે. તો હાલો હવે આપણે ઘી બનાવવાનું ચાલુ કરી. સોરી, ઘી નહીં, આપણે હે ને હવે સેવ બનાવવાની. મીઠી સેવ મારી ફેવરિટ વસ્તુ છે. કોને કોને મીઠી સેવ ભાવે કમેન્ટમાં કહેજો, ઘરે દેવા નહીં આવું. મીઠી સેવ બનાવ અને આજે અમે નહી અમે નહી અમે કેન્સલ. વર્ષા દીદી મીઠી સેવ બનાવે છે અને અમે જોઈ છે અને એમને નાખી દીધું. ના ના ના, ઘી તો જોઈ, શિયાળામાં ઘી ખાવું જોઈએ વધારે. હવે સેવ નાખી દેવી. સેવ ન ખાઈ ગઈ. મને મીઠી સેવ બહુ ભાવે એટલે હું ઘડીએ ઘડીએ બનાવી લઉં. બરી ગઈ. જો વર્ષા વ્લોગરને રસોઈ બનાવતા નથી આવડતું. હાલો, તો આપણે પાણી બની ગયું છે અને હવે જો આમાં નાખવાનું છે અને હાથ આખો રાખજો, નકર દાજી જઈશ તમે. માલમ એટલે બાપકો માંથી કાચા. તો આપણે જો હવે મીઠી સેવ આપણે બની જશે. આપણે દૂધ નાખી દે એટલે અત્યારે જો આવી બની છે. હવે આને આપણે ઉકળવા દેવી. હાલો, તો દૂધ નાખી દીધું છે સેવમાં અને હવે આપણે દૂધ. હાલો, હવે કાજુ બદામ નાખવાના. ગમે એવી વાનગી હોય પેલા કાજુ બદામ તો નાખવા, શાકમાં ન નાખવાના. હાલો, તો દૂધ પાક બની ગયા ને હવે આપણે વારુ કરવા બેસી જઈએ. તો હાલો બધા વારુ કરવા માટે. વાગી ગયા છે ન, મને વારુ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા વારુ કરવા બેસી ગયા છે. તો હાલો હવે હું વારુ કરવા બેસી જાય. તો હાલો બધા વારુ કરવા. તો જો આજે વારુમાં જો વાલ વટાણા શાક છાસ ને રોટલી અને જો મીઠી સેવ બનાવી છે અને જો વારુ કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વારુ કરવા. તો વાગી ગયા છે 10 અને હવે જો આપણે આજનો દિવસ તો બહુ જ સરસ મજાનો ગયો. તો આવી જ રીતે આખું વર્ષ પણ બહુ જ સરસ મજાનું જાય એવી હું આશા રાખું છું. કે મારા ખુદ જ માટે હું એવી આશા રાખું છું કે આખું વર્ષ બેસ્ટ જાય અને તમારા બધાનું તો સારું જ જશે. કેમ કે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી લીધી છે કે તમારા બધાનું વર્ષ બહુ જ સરસ મજાનું જાય. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે અને આવા નવા હવે રોજ ડેલી નવા નવા વ્લોગ આવતા રહેશે નવા કન્ટેન્ટ સાથે. તો બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા વ્લોગમાં રહેજો, વ્લોગ જોયા રાખજો આખો દિવસ. એટલે આખો દિવસ એટલે હું મૂકું એટલે જોયા રાખજો, કમેન્ટ કરજો, લાઇક કરજો, બીજાને ચેનલને બીજાને ચેનલ શેર કરજો, એવું બધું કરજો એટલે આપણી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય.